पीन नाखी नहीं नाखी अंदर प्लग में एंटर करी नहीं करी एटले एटलो मोटो धड़ाको विस्फोट थियो ने। હું રસ્તા વચ્ચે આવી રહીશ, તું જોબ પરથી આવે ને તો તને ગાડીથી ઠોકીને મારી નાખીશ। गुजरात में नवसारी जिले के एक गांव में एक खौफनाक घटना हुई। एक शादी समारोह में तोहफे के रूप में एक टेडी बेयर दिया गया। बाद में इसमें धमाका हो गया और दूल्हा दुल्हन की जिंदगी हमेशा के लिए बदल गई। इस विस्फोट की वजह से दूल्हे की दोनों आंखों की रोशनी चली गई और उसकी बाएं हाथ की कलाई भी जाती रही। सलमा और लतेश की शादी 13 मई को हुई थी। सलमा की बड़ी बहन जागृति से रिश्ता रख चुके राजेश पटेल ने ये टेडी बेयर दूल्हा दुल्हन को तोहफे के रूप में दिया था। टेडी बेयर में धमाका हुआ और लतेश की जिंदगी पहले जैसी नहीं रही। एने सर एक प्लग हतो हने प्लग नाखेलो ब्लेक कलर नो पीन हती ने जे रमकडू जे खरु ने एकदम डरावनु मने देखातु हतु के मारी लाइफ मा मैं भी इंजीनियर छु सर मने थोड़ी तो आईडिया आवे मने तरत सर थोड़ीक लाइट थई के आ कई छे एम पण मारा हसबंड इलेक्ट्रिशियन माणस एने इंटरेस्ट बहु इलेक्ट्रिकल वस्तु होय एटले पहेला ए रिसर्चनी जेम करवा लागी जाय। મેં એમને સલું મને પૂછ્યું કે સલું આ તને કોણે આપેલું હશે એમ ચપ્પલના બોક્સમાં સર પાછું પેકિંગ હતું હ ચપ્પલના બોક્સમાં તો મેં કીધું કે આ ચપ્પલના બોક્સમાં એવું તો કોણ પેક કરીને આપવાનું આવું તો કોઈ જ નહીં આપી શકે એમ પછી મેં કીધું કે ના ના રવા દેવ એમ આ મને નથી સારું દેખાતું એમને મેં ના પાડવા છતાં બી એમના નાના છોકરાને અમારા ડિયર નાનું બેબી છે 4 વર્ષનું એમને લઈને એમ કીધું કે આમાં ભાઈ શું છે આપણે જોઈએ તો ખરા એટલે એ લોકો બાજુમાં ટન થઈને રૂમમાં ગયા અને ત્યાં એક છોકરી સૂતેલી હતી સર અમારા બાજુમાં એમણે જેવું પિન નાખી નહીં નાખી અંદર પ્લગમાં એન્ટર કરી નહીં કરી એટલે એટલો મોટો ધડાકો વિસ્ફોટ થયો ને છોકરું સીધું આવીને સર અફાળાઈ ગયો દરવાજાની બહાર એ ઘટના મેં જોઈ એટલે અંદર સીધો મારા હસબન્ડ પડી ગયા બહાર એ તો મને તો આખો ધુમાડો ધુમાડો થઈ ગયો ને એટલો દર્દનાક વિસ્ફોટ થયો ને સર એમ ફિલ્મી સ્ટોરી જેવી લાગી ગઈ એક સમયે મને પણ। ઇસ ધમાકે મેં લતેશ કી દોનો આંખો કી રોશની ચલી ગઈ બાએં હાથ કી કલાઈ ભી જાતી રહી લતેશ કો પૂરે શરીર પર જલને કે જખમ આયે હૈ। પોલીસ કે મુતાબિક ઇસ કેસ મે મુખ્ય આરોપ રાજેશ પટેલ પર હૈ। રાજેશ કા જાગૃતિ કે સાથ લિવ ઇન સંબંધ થા જો સલમા કી બડી બહેન હૈ। યે દોનો 6 સાલ સાથ રહે ઓર ઇનકી એક બેટી ભી હૈ। राजेश का रिश्ता जब जागृति से शुरू हुआ उस वक्त भी वो शादीशुदा था। जागृति के मुताबिक उन्होंने राजेश को छोड़ दिया लेकिन वो कई बार धमकी दिया करता था। मारो ने एमनो 6 वर्ष थी लिव इन रिलेशनशिप हतो हमारी 6 वर्ष नी बेबी छे अने ए आगळ थी ज मने मानसिक त्रास आपता हता एटले अमे वर्ष सुधी साथे रहता हता पछी हूँ मारा घरे ज रहती हती अमे शनि रवि जता ने कोई वार अहीं आवी रहता ने पछी छे ने એમણે વધારે ધમકી આપવાની ટ્રાય કરી એમ મેં પહેલાંથી જ એમને ના પાડું કે મારે નથી રહેવું નથી રહેવું તો એ બધા મારા સ્ટાફને બી હેરાન કરે સાહેબને બી ફોન કરે એવી રીતે મને માનસિક રીતે દબાણમાં રાખે તો પછી મારે ના છૂટકે એની જોડે સંબંધ સુધારવા પડે તો એ સારી રીતે રહેતા થઈ જાય ને હમણાં મેં 2 મહિનાથી એમની જોડે વાત નહીં કરતી હતી તો મને મારી નાખવાની ધમકી આપે કાં તો તારું ઘર બરબાદ કરીને રહેવા કાં તો પપ્પાને મારી નાખા એ રીતે મને ધમકી આપ્યા કરતા હતા એમ। પોલીસ કા કહેના હૈ કે રાજેશ ને અપને એક દોસ્ત સે વિસ્ફોટક ખરીદા ઉસે એક ટેડી બેર મે પેક કિયા યે ટેડી जागृति की दोस्त आरती को दिया और आरती से कहा कि इस टेडी बियर को उसकी 6 साल की बेटी को पकड़ा दे। जो खिलौनो छे टेडी बियर ये एक्सप्लोड तेल ए रीते जानवर जो लेवामां आवेला था त्यार बाद वरिष्ठ अधिकारी तथा FSL टीम विजिट करवामां आवेल अने विजिट दरमियान मडेल पुरावा आधारे अमोने जानवा मडेल के आ सामान्य एक्सप्लोशन नथी ડિટોનેટર અને જેલાટિન સ્ટિક વાપરવામાં આવેલ તે હકીકત માલુમ પડેલ। પોલીસ કે મુતાબિક મોહબ્બત કે નામ પર રાજેશ જાગૃતિ કા શોષણ કર રહા થા। વો રાજેશ સે શાદી કરના ચાહતી થી। જબ દોનો શાદી કરને કે લિયે વકીલ કે પાસ પહોંચે તો વકીલ ને કહા કે દૂસરી શાદી મુમકિન નહીં હૈ। યે સુનને કે બાદ જાગૃતિ અપની બેટી કો લેકર અપને માતા પિતા કે ઘર લોટ આઈ। પોલીસ ને રાજેશ ઓર ઉસકે દોસ્ત કો ગિરફ્તાર કર લિયા હૈ ઓર મામલે કી જાંચ જારી હૈ।